नमस्कार मित्रों, स्वागत है आप सबनु दीक्षित पटेल मर्चेंट कॉलेज बासणाथी। अहीं आपणे वात करवा जई रह्या छीए बेल्टनी, बराबर। तो आपणे आगळना बे लेक्चरोमां एना विशे घणी बधी माहिती जोई छे। हवे आपणे आगळ वात करवानी छे टाइप ऑफ फ्लेट बेल्ट ड्राइव, बराबर। टाइप ऑफ द पण कयानी, फ्लेट बेल्टनी। फ्लेट बेल्टनी ड्राइवमां कयुं छे तो आपणे गई वखत गया लेक्चरमां ओपन बेल्ट ड्राइवनी वात करी दीधी थी। हवे आजे वात करवा जई रह्या छीए एना सिवायनो क्रॉस अथवा तो ट्विस्ट बेल्ट ड्राइव, बराबर। तो तमे जोई शको छो कि आ बंने वच्चे चोकड़ी पड़े छे एटले क्रॉस थई गयो, अथवा तो आ बंने वच्चे ट्विस्ट थाय छे, तो आ बधे ट्विस्ट थयुं, बराबर। तो एटला माटे एनुं नाम पाड्युं क्रॉस अथवा तो पछी टी ट्विस्ट। ध क्रॉस अथवा तो पछी ट्विस्ट बेल्ट ड्राइव सोन फिगर 11.4। तो आपणे જોઈ લીધી આનો તમારો ફ્રન્ટ વ્યૂ છે, આરે ટોપ વ્યૂ છે, આરે પુલી આવેલી છે બે, એક પુલી છે આરે બીજી પુલી છે, આ પુલી કઈ દિશામાં ફરે છે, આ દિશામાં ફરે છે, તો આ પણ એને વિરુદ્ધ દિશામાં ફરે છે। આગળ શું હતું, બે એક જ દિશામાં ફરતી હતી ઓપન ડ્રાઇવમાં, જે રીતે આ ફરતી હતી તો એ જ રીતે આ પણ ફરતી હતી, આમાં ઊંધું થઈ ગયું, બરાબર, ક્રોસ થઈ ગયું ને ટાઈમ। પછી આર્યો આ જે ભાગ રહ્યો ટાઈટ સાઈડ થાય છે, આર્યો સ્લેક સાઈડ તમારો થાય છે, આર્યુ ડ્રાઇવિંગ પુલી છે, આર્યુ તમારું ડ્રીવન પુલી છે, બરાબર। એ બધી વાત થઈ ગઈ। હવે આગળ જોઈએ વિથ શાફ્ટ એરેન્જમેન્ટ પેરેલર, તો શાફ્ટ લગાવેલો છે અહીંયા એક અને અહીંયા બીજો, બરાબર, પેરેલર એન્ડ રોટેટિંગ ઇન ધ ઓપોઝાઇટ ડાયરેક્શનમાં। રોટેટ તો કઈ રીતે થાય છે, ઓપોઝાઇટ ડાયરેક્શનમાં, આ ડાયરેક્શનથી લઈને આ ડાયરેક્શનમાં રોટેટ થાય છે। હવે આપણે જોઈએ ઇન ધીસ કેસ ડ્રાઇવ પુલી એટ ધ બેલ્ટ ફ્રોમ ધ વન સાઇડ, એટલે કે આર અને ક્યુ, તો આ એક સાઇડ રહી, એન્ડ ડિલિવર ઇટ અધર સાઇડ એલ અને એમ, બીજી સાઇડ એલ અને એમથી રોટેટ થાય છે। થસ ધ ટેન્શન ઇન ધ બેલ્ટ આર અને ક્યુ, તો ટેન્શન આપણે આવેલું છે આર ક્યુ, વિલ બી મોર દેન ધ બેલ્ટ એલ એમ, તો આના કરતાં આમાં ટેન્શન કેવું છે, વધારે છે। ધ બેલ્ટ આર ક્યુ બીકોઝ ધ મોર ટેન્શન, આર અને ક્યુમાં વધારે પડતું ટેન્શન છે, ઇઝ નોન એટ ધ ટાઈટ સાઇડ, વેર એઝ ધ એલ એમ બીકોઝ ઓફ ધ લેસ ટેન્શન નોન એઝ ધ સ્લેક સાઇડ, તો આ રે ટાઈટ સાઇડ થઈ જઈને આવી રહ્યું સ્લેક સાઇડ થઈ ગઈ, બરાબર। પછી શું વાત કરી છે, અ લિટલ કન્સિડરેશન વિલ શો વેન ધ પોઈન્ટ વેર ધ બેલ્ટ ક્રોસ ઇટ રબ અગેન ઇચ અધર એન્ડ ધેર વિલ બી એક્સપ્રેસ વિયર એન્ડ ટીયર। હવે એક્સપ્રેસ વિયર એન્ડ ટીયરની વાત કરી છે, ઇન ઓર્ડર ટુ એવોઇડ ધીસ શાફ્ટ શુડ બી પ્લેસ એટ ધ મેક્સિમમ ડિસ્ટન્સ વિથ બી, હવે બી એટલે શું છે, તો વિથ ઓફ ધ બેલ્ટ, તો એનાથી 20 ગણું આવું જોઈએ તો બધી ચાલે છે, એન્ડ ધ સ્પીડ ઓફ ધ બેલ્ટ શુડ બી લેસ દેન ધ 15 મીટર પર સેકન્ડ, તો આ પણ બે કન્ડિશનો આપણે ધ્યાનમાં રાખવી પડશે, 20 બી અને 15 મીટર પર સેકન્ડની। હવે ત્રીજો ટાઈપ છે આપણો કોટન ક્વાર્ટર ટર્ન બેલ્ટ ડ્રાઈવ, ક્વાર્ટર QUARTER, સ્પેલિંગ એવો છે ને, ક્વાર્ટર ટર્ન બેલ્ટ ડ્રાઈવ, બરાબર, સોરી। એને આપણે શું કહીશું, રાઇટ એંગલ બેલ્ટ ડ્રાઈવ તરીકે પણ આપણે ઓળખીએ છીએ છે। તમે ફિગરમાં જોઈ શકો છો કે ભાઈ આમાં જે આ પુલી લગાવેલી છે એના કરતાં આ પુલી આ રીતે લગાવેલી છે, બરાબર, તો એના વિરુદ્ધમાં છે। અહીંયા તમે કમ્પ્લીટ જોઈ શકો છો કે ભાઈ આ રીતે એક ઊભી પુલી છે અને બીજી એક આ રીતે આડી પુલી લગાવેલી છે, તો આ રીતે તફાવત થાય છે, તમે જોવો છો ને આ રીતે, એટલા માટે એને નામ પાડ્યું છે આ રીતનું, બરાબર। તો 11.5ની ફિગરમાં તમે જોઈ શકો છો કે શું કહેવા માગે છે, બીજું શું કીધું છે, ઉપયોગ કઈ જગ્યાએ થાય છે, શાફ્ટ એરેન્જ એટ ધ રાઇટ એંગલ રોટેટિંગ ઇન ધ વન ડિફાઇનાઇટ ડાયરેક્શન ઇન ઓર્ડર ટુ પ્રિવેન્ટ ધ બેલ્ટ ફ્રોમ ધ લિવિંગ ધ પુલી, ધ વિડ્થ ઓફ ધ ફેસ ઓફ ધ પુલી શુડ બી ગ્રેટર અથવા તો ઇક્વલ ટુ 1.4 બી, બી એટલે કે વિડ્થ ઓફ ધ બેલ્ટ, ઇન કેસ ધ પુલી કેન નોટ બી અરેન્જ્ડ એટ શો ઇન ફિગર 15.4
11.5 એ વેન ધ રિવર્સેબલ મોશન ઇઝ ડિઝાયરેબલ ધેન અ ક્વાર્ટરનર ટર્ન બેલ્ટ ડ્રાઈવ વિથ ગાઈડ પુલી આપેલું છે, બરાબર. તો એ ગાઈડ પુલી અહીંયા આપેલી છે, તમે જોઈ શકો છો કે આ રીતે ગાઈડ પુલીનો સમાવેશ કર્યો છે. આમાં ગાઈડ પુલી કઈ જગ્યાએ નહીં આપેલી, આમાં એક ગાઈડ પુલીનો સમાવેશ કરેલો છે. ઇટ મે બી યુઝ, તો આનો ઉપયોગ થાય છે, બરાબર. હવે તમે આગળ જોઈ શકો છો, તો આ તમારું ક્વાર્ટર ટર્ન બેલ્ટ છે, આ પણ ક્વાર્ટર ટર્ન બેલ્ટ, પણ શું કીધેલું છે, વિથ ગાઈડ પુલી. તો અહીંયા ગાઈડ પુલી આપેલી છે, કેમ કે આની એક્સિસ અને આની એક્સિસમાં બરાબર ડિફરન્સ છે, તો એક આપણે અહીંયા વચ્ચે ગાઈડ પુલીનો ઉપયોગ થાય છે. જ્યારે આમાં ગાઈડ પુલીનો ઉપયોગ નહીં થતો, ડાયરેક્ટ જ તમારો આવી જાય, તો આ રીતે અહીંયા ફરે છે, ફરતું પછી આ રીતે જાય છે, બરાબર. આ રીતે ફરીને આ રીતે જાય છે, તો આ રીતે આ રીતે કામ કરે છે, બરાબર. હવે આગળ જોઈએ, બીજો કયો આપેલો છે, બેલ્ટ ડ્રાઈવ વિથ આઇડલર પુલી, બરાબર. હવે બેલ્ટ ડ્રાઈવ કરેલું છે ને આઇડલર પુલી, તો આવી પુલીઓ આપણે જે આગળ જોઈએ, તો ક્વાર્ટરમાં ગાઈડ પુલી હતી, પણ એમાં ગાઈડ નહીં, આઇડલર, ખાલી એમનામાં જ આઇડલ તરીકે કામ કરે, એ કોઈ જગ્યાએ ડ્રાઈવિંગ ડ્રીવન ના કરે, ખાલી એમનામાં આઇડિયલ કન્ડિશનમાં રન કરે. અ બેલ્ટ ડ્રાઈવ વિથ ધ આઇડલ પુલી સુઈન 11.6 ફિગરમાં તમને બતાવેલું છે. તો આ ફિગર આપણી રહી, તો એમાં તમે જોઈ શકો છો કે બેલ્ટ ડ્રાઈવ વિથ ધ સિંગલ આઇડિયલ પુલી ઇટ શો યુઝડ વિથ ધ શાફ્ટ એરેન્જ પેરેલલ. તો અહીંયા શું કીધેલું છે, શાફ્ટ તમે પેરેલલ છે, તો અહીંયા જે ગતિ છે એ જ ગતિમાં પેરેલલમાં છે. વેન ધ ઓપન બેલ્ટ ડ્રાઈવ કેન નોટ બી યુઝડ ડ્યુ ટુ ધ સ્મોલ એંગલ ઓફ ધ કોન્ટેક્ટ ઓન ધ સ્મોલર પુલી. This type of drive is provided to obtain the high velocity ratio. ઊંચી વેલોસિટી રેશિયો હોય દરમિયાન આનો ઉપયોગ થાય છે. When the required belt tension cannot be obtained by other means. તો એના બીજા ઉપયોગથી, બરાબર. તો તમે જોઈ શકો છો કે ભાઈ અહીંયા એક જ આઇડલર પુલીનો ઉપયોગ કર્યો છે, અહીંયા મેની આઇડલર પુલી. તો આ પણ છે, આ પણ છે, આ પણ છે, આ પણ છે, તો ચાર આઇડલર પુલીનો અહીંયા ઉપયોગ કરે છે. વેન ઇટ ઇઝ ડિઝાયરેબલ ટુ ટ્રાન્સમિટ મોશન ફ્રોમ વન શાફ્ટ ટુ સેવરલ શાફ્ટ, એક કરતાં વધારે શાફ્ટ આમાંથી આમાં પણ ફેરવવું હોય છે. ઓલ અરેન્જમેન્ટ ઇન પેરેલર અ બેલ્ટ ડ્રાઈવ વિથ ધ મેની આઇડલર પુલી એટ શો ઇન ફિગર 11.6 મે બી એમ્પ્લોઇડ, બરાબર. તો આની વાત કરે છે. હવે આપણે આર્યો પોર્શન આવતા લેક્ચરમાં લઈશું.